2006 বিষয় গণিত ডক্টর প্রকার শর্মা ছদ্মে ক্রমণ দেখাবে গণেশ ছদ্মে ক্রমণ দেখিয়ে দেখা নম্বর 3 দুর্গা যোগান হবে এমাં પહેલી સંખ્યા આપી છે 35 હવે 35 શું છે તો કે 35 હવે 35 જો 8 9 હવે 8 ના ગ્રામ 35 આવે છે ના 7 9 હવે 7 ના ગ્રામ 35 આવે છે તો કે હા 7 વાંચા 35 એટલે 7 તો અવયવ છે હવે 15 છે બરાબર હવે 15 8 9 હવે હવે 70 નો આવે 70 ના 70 નો અવય આવે કે 70 70 નું 140 70 તરી 110 થાય એના 30 નો અવય આવે 30 નો 30 30 નું 60 30 નું 90 એટલે એના 50 નો અવય 15 એ 50 નો અવય આવે કે એના 20 નો અવય આવે 20 નો અવય 15 એટલે ના બરાબર હવે આ એવું હોય તો તમારે રહેવાનું હવે આ 16 છે આ 16 શું છે તો કે 8 નો અવયવ છે 8 ની 16 બરાબર 20 આ 20 શું છે તો કે 20 એ 20 નો અવયવ છે હા છે 20 આપણે મેં તમને કહ્યું કે અવયવ અવયવ શેમાં આવે તો કે સંખ્યા પોતે પોતાનો અવયવ હોઈ શકે છે એટલે 20 એ 20 નો અવયવ છે હવે 25 25 એ 50 નો અવયવ છે 50 દૂ 16 બરાબર સોરી 25 દૂ 16 25 દૂ 50 બરાબર એટલે 50 નો અવયવ 25 બન્યો હા બન્યો એટલે 25 એ 50 નો અવયવ છે આ 30 નો અવયવ છે સોરી આ 30 નો અવયવ છે હવે આ 15 શું છે તો કે 30 નો અવયવ છે હે 15 દૂ 30 તો 30 નો અવયવ 15 બન્યું આ 30 નો અવયવ બરાબર 5 16 નો અવયવ માં વધારા છે આ સિવાય બધા આપણે જોતા જોડે છે હવે દાખલા નંબર 4 100 સુધીના 9 ના બધા જ અવયવી લખો વિભાજ્ય સંખ્યા કોની તો કે વિભાજ્ય સંખ્યા
જે સંખ્યાને બે કે તેથી વધુ અવયવ, બે તો એ સંખ્યા પોતેની એક તો હશે અને એ સિવાયના વધારા, એટલે બે કે તેથી વધુ અવયવ હોય તો તેને કઈ સંખ્યા કહેવાય છે? દ્વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એક એ એક સંખ્યા એવી છે કે જે વિશિષ્ટ સંખ્યા છે, એ વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી. કેમ? કારણ કે એક ને ખાલી માત્ર એક જ અવયવ છે, બે બીજો અવયવ છે જ, માટે એક એવી સંખ્યા છે, વિશિષ્ટ સંખ્યા છે કે જે વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી.
તમને 52 ના પેજ ની અંદર અહીંયા ચોકડી અને ગોળ કરેલું આપેલું છે, બરાબર. આ જે ચોકડી કરેલી છે એ બધી સંખ્યા કેવી છે? તો કે એક સિવાય આ બધી ચોકડી કરેલી બધી સંખ્યા કેવી છે? તો કે વિભાજ્ય છે. અને જે ગોળ કરેલું છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. કોષ્ટક બતાવ્યું, એ કોષ્ટક શું છે? તો કે પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી ઇરેટોસ્થેનિસ નામનો એક ગણિતશાસ્ત્રી થઈ ગયો. એમણે 3 સદીની અંદર આવી શું બનાવી હતી? આ પદ્ધતિ બનાવી હતી. એટલે આ પદ્ધતિને શું કહેવાય છે? ઇરેટોસ્થેનિસની ચાળણી કહેવામાં આવે છે. જે આ સર્કલ કર્યાની ચોકડી કરી છે તો તેને અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા અલગ પાડે છે, તો તેને શું કહેવામાં આવે છે? ઇરેટોસ્થેનિસની ચાળણી કહેવામાં આવે છે. હવે એકી સંખ્યા અને બેકી પછી 1 અને 7
एक वत्ता सात करो तो आठ थाय बराबर बे की संख्या बे की संख्या बे वत्ता चार छ बराबर पछी चार वत्ता छ दस थाय એટલે શું કે એક ની સંખ્યાનો સરવાળો કોઈ પણ બે એક ની સંખ્યાનો અને બે ની સંખ્યાનો તો સરવાળો શું બને છે તો કે સરવાળો આપણને એક ની સંખ્યાનો સરવાળો કરતા બે ની સંખ્યાનો શું મળે છે બે ની સંખ્યા મળે બે ની સંખ્યાનો સરવાળો કરતા શું મળે તો કે એક ની સંખ્યાનો સરવાળો કરે તો આપણને એક ની સંખ્યા મળે છે બરાબર शून्य आए तो संख्या आमा की संख्या ले बीस वत्ता छवीस बराबर ए संख्या બે વત્તા ચાર લીધા ચાર વત્તા છ લીધા છ વત્તા આઠ લીધા એ રીતે કરીને સરવાળો